नमस्कार समाचारों साथे हूं छु अनवी। गुजरात एटीएस अने कोस्टगार्ड द्वारा दरिया में संयुक्त ऑपरेशन हाथ धरवामां आव्युं हतुं, जेमां अंदाजे 200 करोड़नुं ड्रग्स झड़पी पाड़वामां आव्युं छे। सूत्रों द्वारा मळती माहिती प्रमाणे आ ड्रग्सनो जत्थो पंजाबनी जेलमां बंद नाइजेरियन शख्से मंगाव्यो होवानुं सामे आव्युं। गुजरात एटीएस अने कोस्टगार्डनी टीमे ड्रग्सना जत्था साथे 6 पाकिस्तानी शख्सोनी पण धरपकड़ करी होवानुं सामे आव्युं छे। तो गुजरात एटीएस अने कोस्टगार्डनी संयुक्त कार्यवाही जोवा मळी रही छे। संयुक्त ऑपरेशन दरमियान आ ड्रग्सनो जत्थो झड़पी पाड़वामां आव्यो छे। उल्लेखनीय छे कि गुजरातमां ड्रग्स पकड़ावानो सिलसिलो यथावत जोवा मळी रह्यो छे। आ मुद्दो चूंटणी टाणे वधु गरमाई रह्यो छे। तो फरीवार गुजरातना दरियाकांठेथी पंजाब मोकलवामां आवी रहेलू 200 करोड़नुं 40 કિલોગ્રામ ડ્રગ્સ ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડના ઓપરેશનમાં ઝડપાયું છે। પાકિસ્તાની બોટમાં ડ્રગ્સ આવતું હોવાની વિગતો સામે આવી હતી અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવી હતી। તો વારંવાર ડ્રગ્સ ઝડપાતા કેટલાક સરકતા સવાલો ઉઠી રહ્યા છે। કોણ છે ડ્રગ્સની હેરાફેરીનો સોદાગરો? કોના દ્વારા ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવી રહી છે તે મોટો સવાલ છે। કોણ ગુજરાતને વારંવાર બદનામ કરી રહ્યું છે અને કોણ આવું કાવતરું ઘડી રહ્યું છે? 200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, કોની સંડોવણી તેમાં હોઈ શકે છે તે સૌથી મોટો પ્રશ્ન છે। પંજાબની જેલમાંથી નેટવર્ક ચાલતું હતું તો તેમાં કોણ કોણ સામેલ હતું તે અંગે પણ તપાસ થવી જોઈએ। 200 કરોડનું 40 કિલોગ્રામ ડ્રગ્સ કેટલા યુવાનોને બરબાદ કરી શકે છે? જેલમાંથી ચાલતા નેટવર્કની કોઈને ગંધ પણ ના આવી તે પણ એક મોટો પ્રશ્ન છે। તો આ ડ્રગ્સની હેરાફેરીના સોદાગરો કોણ કોણ છે તે અંગે તપાસ થવી જોઈએ। વારંવાર ગુજરાતમાં ડ્રગ્સ પકડાઈ રહ્યું છે અને કોણ ગુજરાતને બદનામ કરવાનું આ કાવતરું ઘડી રહ્યું છે તેની પાછળ કોણ જવાબદાર છે તે અંગે પણ કડક કાર્યવાહી થવી જોઈએ। ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે। પંજાબની જેલમાંથી નેટવર્ક ચાલતું હતું તો તેમાં કોણ કોણ સામેલ હતું? આજ અંગે વધુ વાત સાથે સમાચાર દાઉદ ફોન લાઈન પર જોડાયા છે। દાઉદ, 200 કરોડનું 40 કિલોગ્રામ ડ્રગ્સ ઝડપાયું છે, હાલમાં શું વિગત પ્રાપ્ત થઈ રહી છે જણાવશો? ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડ એક સંયુક્ત મેગા ઓપરેશન હાથ ધર્યું, જેમાં ગુજરાત કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશનમાં અરબી સમુદ્રમાંથી ભારતીય દરસીમામાં પાકિસ્તાની બોટને ઝડપી છે, જેમાં 40 કિલો જેટલું હેરોઈન ઝડપી પાડી છે। ત્યારે પાકિસ્તાની બોટ જેમનું નામ અલ તૈસાને ઝડપી પાડી છે, જેમાં સવાર 6 પાકિસ્તાનીઓની પર ધરપકડ કરી છે અને પાકિસ્તાની જે અલ તૈસા બોટ છે તેમને હાલ જખૌ લઈ આવવાની પણ કવાયત હાથ ધરવામાં આવી છે। ત્યારે મહત્વની બાબત છે કે એટીએસને આ જે બાતમી મળી હતી તે સંદર્ભે મોડી રાત્રે એટીએસે આ ઓપરેશન પાર પાડી અને હાલ જખૌ લઈ આવવાની કાર્યવાહી હાથ ધરી છે। દાઉદ, આજે સંયુક્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે, ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યું છે, સંપૂર્ણ નેટવર્ક છે જેલમાં ચાલતું હોવાની પણ માહિતી સામે આવી છે, તે અંગે શું તપાસ થઈ રહી છે હાલ, તે અંગે કોઈ માહિતી છે? જી અનવી, વારંવાર ડ્રગ્સ ની ઘટનાઓ છે તે કચ્છમાંથી જ બહાર આવતી હોય છે, ત્યારે કચ્છમાં જે એજન્સીઓની વાત કરીએ તો તમામ એજન્સીઓ કચ્છમાં આવેલી છે, છતાંય કોઈ એજન્સી જાણે નિષ્ક્રિય બની બેઠી હોય તેવું લાગી રહ્યું છે। અને વારંવાર એટીએસ અમદાવાદથી આવી અને કચ્છમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડે છે, ત્યારે કચ્છની તમામ જે એજન્સીઓ છે તે ઉમટી ઝડપાતી હોય છે। ત્યારે ફરી એક વાર 40 કિલો હેરોઈન, જેની આંતરરાષ્ટ્રીય કિંમત 200 કરોડ જેટલી માનવામાં આવે છે, તે એટીએસે ઝડપી પાડીને હાલ જખૌ તરફ લઈ આવવા રવાના થયા છે। જી, દાઉદ, શું કાર્યવાહી હાલ હાથ ધરવામાં આવી રહી છે તે અંગે અપડેટ? જે પ્રમાણે એટીએસ ને બાતમી મળી હતી તે બોટ ને તેઓએ ઝડપી પાડી છે, જેમાં 6 લોકો સવાર છે, તે લોકો કોમના તેના થ્રુ પાકિસ્તાન થી કચ્છ તરફ ડ્રગ્સ લઈ આવ્યા છે। આ ડ્રગ્સ ક્યાં પહોંચાડવાનું હતું અને તેની ડિલિવરી કોણ લેવાનું હતું તે અંગે પણ હાલ એટીએસે તપાસનો ધમધમાટ શરૂ કર્યું છે, પરંતુ જયારે ઇન્ટ્રોગેશન થશે ત્યારે જે વાત સમગ્ર વિગત બહાર આવશે કે કોણ તેને ડિલિવરી લેવાનું હતું, કોણે ત્યાંથી મોકલાવ્યું હતું, તે અંગેની તપાસ હાલ તો ડીઆરઆઈ ડિલિવરી લેવાનું હતું તે અંગે પણ હાલ તપાસ કરવામાં આવી રહી છે। તો વારંવાર ગુજરાતના દરિયાકાંઠેથી ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે, વધુ એક વખત ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। 200 કરોડની કિંમતનું આ ડ્રગ્સ હતું, 40 કિલોગ્રામ ડ્રગ્સ ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં ઝડપાયું છે। તો વારંવાર ગુજરાતના દરિયાકાંઠે ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે।
तो ड्रग्स झड़पावानो सिलसिलो गुजरात में यथावत जोवा मळी रह्यो छे। आ समग्र मामले एक चौंकावनारी बात ए छे के पंजाब की जेल में बंद एक नाइजीरियन द्वारा ड्रग्स मंगावामां आव्यो होवानुं तपास में सामे आवी रह्युं छे। आ शख्स कोण हतो ते अंगे पण तपास करवामां आवी रही छे। कोना द्वारा जत्थो मोकलवामां आव्यो हतो ते अंगे पण हाल तपास करवामां आवी रही छे। छ पाकिस्तानीओनी धरपकड़ करी देवामां आवी छे। तेमनी पण पूछपरछ हाथ धरवामां आवशे। कया मोटा माथाओनी संडोवणी छे ते अंगे पण तपास में संपूर्ण विगत सामे आवशे। तो आज अंगे वधु वात करवा माटे समता वीरेन्द्रसिंह भाटी अमारी साथे लाइव जोड़ाया छे। वीरेन्द्रसिंह, गुजरात ना दरिया कांठे थी वारंवार ड्रग्स नो जत्थो झड़पाई रह्यो छे। वधु एक वखत ड्रग्स नो जत्थो झड़पायो छे, 200 करोड़ नो ड्रग्स झड़पायो छे। शुं अपडेट मळी रही छे हालमां? અન્વી, ગુજરાત રાજ્યમાંથી ફરીથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાયું છે। ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડ દ્વારા દરિયામાં સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં અંદાજે 200 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે। સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે આ ડ્રગ્સનો જથ્થો પંજાબની જેલમાં બંધ નાઇજીરિયન સટ્ટે મંગાયા હોવાનું સામે આવ્યું હતું। ગુજરાત એટીએસ અને ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા આ સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું હતું। જળસીમામાંથી એક પાકિસ્તાની બોટ સાથે 40 કિલો પ્રતિબંધિત ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું। ગુજરાતની એટીએસ અને કોસ્ટગાર્ડની ટીમે જથ્થા સાથે 6 પાકિસ્તાનીઓની ધરપકડ પણ કરી હતી અને વધુ અપડેટ માટે તપાસ હાથ ધરવામાં આવી હતી। ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને એટીએસ દ્વારા આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। આઈએમબીએલ પાસેથી આ ડ્રગ્સ ઝડપી લેવાનું સામે આવ્યું હતું। આઈએમબીએલ એટલે ઇન્ડિયન મરીન ટાઈમ બોર્ડર કહેવામાં આવે છે અને આ ડ્રગ્સ પાકિસ્તાનની બોટમાંથી આવ્યું હોવાનું સામે આવી રહ્યું હતું। અન્વી જી જી, આભાર વીરેન્દ્રસિંહ જોડાવા માટે અને માહિતી આપવા માટે। તો વધુ એક વખત ગુજરાતના દરિયાકાંઠેથી ડ્રગ્સ ઝડપાયું છે। ડ્રગ્સ સાથે 6 પાકિસ્તાની શખ્સોની પણ ધરપકડ કરવામાં આવી છે। એટીએસ અને કોસ્ટગાર્ડ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો।